એનસીસી કેડેટ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 15 જુલાઈ 1948 શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા એનસીસી રાષ્ટ્રીય કેડેટ કોરની સ્થાપના કરવામાં આવી હતી. 1965 થી 1971 વિશ્વયુદ્ધમાં એનસીસીને સામેલ કરવામાં આવ્યું હતું અને ભારત વિજય બન્યું હતું. એનસીસીને જવાહરલાલ નહેરુએ સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સનું બિરુદ આપવામાં આવ્યું હતું. આવી રીતે સામાજિક પ્રવૃત્તિમાં એનસીસીનું યોગદાન રહ્યું છે. આ સાથે એનસીસીની તાલીમમાં એ સર્ટિફિકેટ માટે 2 વર્ષ અને બી સી સર્ટિફિકેટમાં 3 વર્ષ હોય છે. આ વર્ષ દરમિયાન એનસીસીના કેડેટ ખૂબ જ હાર્ડવર્ક અને શારીરિક માનસિક કસોટીમાંથી પસાર થાય છે, પોતાને એક મજબૂત નાગરિક બનાવે છે. જેમ સેન્ટ્રલ લેવલે ભરતી ઇન્ડિયન આર્મીમાં એનસીસી કેડેટની પરીક્ષામાં માફ થાય છે, પણ રાજ્ય સ્તરની ભરતીઓમાં કોઈ ફાયદો થતો નથી. એટલા માટે આજે અમરેલી જિલ્લા વિસ્તારના એનસીસી કેડેટ્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં રાજ્ય સ્તરની ડિફેન્સ ભરતીમાં અનામત મળે અને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે અમે આપની આ રજૂઆત સરકાર સુધી પહોંચાડીશું. સ્ટાર્ટ થઈ ગયું. જય હિન્દ. આઈ એમ સિનિયર અંડર ઓફિસર અનિલ ગોંડલિયા ફ્રોમ અમરેલી ગુજરાત. હમ યહાં કલેક્ટર સર કે વહાં આવેદન પત્ર દેને કે લિયે હમ આયે તો ઇસ બાબત પર કે હમે જૈસે કે દૂસરે રાજ્ય મેં પુલિસ ભરતી મેં આરક્ષણ મિલતા હૈ તો હમે ભી ગુજરાત મેં અચ્છા હૈ ઇસલિયે હમ એ આવેદન પત્ર હમને ઉસે ગુજરાત ગવર્નમેન્ટ કે નામ પર સોંપા હૈ. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ અમરેલી.